આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ઘરના આંગણાને પોતાના ખિલખિલાટથી હર્યુંભર્યું રાખતી ચુલબુલી ચકલી આજે નામશેષ થવાના આરે છે. બાળકો માટે રસપ્રદ બનેલી ચકલા ચકલીની વાર્તાની જેમ ચકલી આજે વાર્તા જ બની રહી છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ચકલી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં અસમર્થ બની છે, ત્યારે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ ચકલીને નામશેષ થતી બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા જ એક પ્રકૃતિ પ્રેમી છે નર્મદાના તરસાલ ગામના આદિવાસી બાબુભાઈ તડવી, જેઓ માત્ર એક દિવસ નહીં પરંતુ દરેક દિવસને ચકલી દિવસની જેમ ઉજવે છે. નવરાત્રિમાં નદીમાં પધરાવેલી માટલીઓ, ચંપલ બૂટના ખાલી ખોખા જેવી નકામી ચીજવસ્તુમાંથી 500થી વધુ માળા બનાવીને અપક્ષી પ્રેમીએ અનેક ઘરોમાં અને મંદિરોમાં લટકાવ્યા છે અને તેમાં અસંખ્ય ચકલીઓએ વસવાટ કર્યો છે. ત્યારે આવો આપણે પણ માણસ સાથે રહેવા ટેવાયેલી અને શહેરીકરણને લીધે અદૃશ્ય થઈ રહેલી ચકલીઓને પાછી આપણી મિત્ર બનાવીએ અને ચકલી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તેવું વાતાવરણ ઊભું કરીએ. પણ એક ખર્ચન બનાવી શકે. ચકલીઓ એ આપણી બાયોડાયવર્સિટી, જે બાયોડાયવર્સિટીની ચેન છે, એનું ખૂબ જ અગત્યનું અંગ છે. એક જમાનો હતો જ્યારે ચકલીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં આપણને જોવા મળતી હતી, પરંતુ સમયની સાથે ટેકનોલોજી બદલાતા જે એના રહેવાના નિવાસ સ્થાનો હતા, જેવા કે નળિયા હતા, આપણે ફોટા ઉભા રાખતા હતા, તેની પાછળ એ માળો બનાવી અને તેનું ગુજરાન ચલાવતી હતી. આજે આ બધા જ એના રહેવાના સ્થળોને નુકસાન પહોંચતા ચકલીઓની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયો છે અને એના કારણે એની મહત્વતા બતાવવા આ વિશ્વ ચકલી દિવસ આપણે ઉજવી રહ્યા છીએ.